નમસ્કાર બાળકો કેમ છો બજામાં હવે આજે અહીં ટીચરનું અલગ નામ ને તમે જરા ગભરાઈ ગયા હશો પણ કોઈ વાંધો નહીં હમણાં હાલ પૂરતું તમારું સંસ્કૃત અને હિન્દી આ બંને સબ્જેક્ટ હું એટલે કે ખુશાલી ટીચર લઈશું તમે મારાથી પરિચિત નથી પણ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આપણે મળી લેશું પણ મારું નામ ખુશાલી જોશી છે હું આજથી તમારા સંસ્કૃત અને હિન્દીના વિડીયો લઈશ કારણ કે સ્કૂલે તો ક્યારે આવવાનું અને ક્યારે મળવાનું એ તો હમણાં શક્ય નથી તો વિષય સંસ્કૃત ધોરણ છ ટીચર ખુશાલી જોશી અને આજે પાઠ ચાર સંખ્યા જે તમે હિરલ ટીચર પાસે શીખી ગયા છો પણ એ તમારા પાકા ચોપડામાં કેવી રીતે લખવાની છે અને ચોપડીમાં તેનું સ્વાધ્યાય કેવી રીતે પૂરું કરવાનું છે તે આપણે શીખીશું તો ચાલો પહેલાં એ જોઈ લઈએ કે તમારે પાકા ચોપડામાં આ ચેપ્ટર કેવી રીતે લખવાનું છે તો તમારે પાકા ચોપડામાં સંસ્કૃતના પાકા ચોપડામાં જેમાં તમે શબ્દાર્થ અને પાઠનું ભાષાંતર લખો છો એ ચોપડામાં પાઠ ચાર પાઠનું હેડિંગ સંખ્યા અને વચ્ચે એક પેન્સિલ અને સ્કેલની મદદથી એક લીટી કરવાની છે તમારે આ અંકો બધા સંસ્કૃત ભાષામાં જ લખવાના છે આપણે અંગ્રેજીમાં વન ટુ થ્રી એવી રીતે લખીએ છીએ પણ એવી રીતે કરવાનું નથી પણ સંસ્કૃત ભાષામાં જ આપણે લખવાનું છે પછી સંસ્કૃત ભાષામાં કિમતી લખવાની છે એકમ એની સામે એક દ્વે બે ત્રીણી ત્રણ ચતવારી ચાર પંચમ પાંચ આજે લીટી કેરીને એની આ બાજુ ગુજરાતી અને આ બાજુ સંસ્કૃત લખવાનું છે શટ છ સપ્ત સાત અષ્ટ આઠ નવ નવ દશ દસ એકાદશ અગિયાર દ્વાદશ એટલે બાર આવી રીતે તમારે પાકા ચોપડામાં ખાલી એક જ પેજ લખવાનું છે હવે આપણે એ જોઈએ કે આપણે પાઠ્યપુસ્તકમાં કેવી રીતે કરવાનું છે તો ચાલો તો આ પાઠ્યપુસ્તકનું ચેપ્ટર ચાર સંખ્યા છે આ તમે જોઈ લીધું છે એકમ એટલે એક દ્વે એટલે બે ત્રીણી ત્રણ ચતવારી એટલે ચાર પંચમ એટલે પાંચ છ સપ્ત એટલે સાત અષ્ટ નવ દસ એટલે દસ એકાદશ એટલે અગિયાર અને દ્વાદશ એટલે બાર આનું તમારે પાકા ચોપડામાં લખવાનું છે અને આ પાઠ્યપુસ્તકમાંથી આપણે એક વખત રિવિઝન પણ કરી લીધું તો ચાલો જોઈએ કે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય આપણે કેવી રીતે કરશું આ છે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય હવે અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો તો આ કયો અંક છે પાંચ તો તમે અહીંયા શું લખશો તો જોઈએ ચાલો અહીંયા શું છે પંચ તો તમારે એ ખાનામાં શું લખવાનું રહેશે પંચ આ કયો અંક છે એક તો અહીંયા શું લખવાનું રહેશે તમારે એક મ આ સાત એટલે અહીં સપ્ત આ અગિયાર છે તો અહીંયા એકાદશ અહીંયાથી જોઈને લખું જેથી કરીને આપણે છોડણીની ભૂલ ન થાય પછી આયા બે એટલે અહીંયા દ્વે લખેલું છે દ્વે દરબાદ અહીંયા નવ છે તો અહીંથી જોઈને અસ્ત ચાર છે એટલે ચતવારી છ છે તો ત્યાં આયાથી ઉપરથી જોઈને શટ એવી રીતે તમારે આ આખો પ્રશ્ન પૂરો કરવાનો રહેશે બાર છે તો દ્વાદશ ત્રણ છે તો ત્રીણી દસ છે તો દસ એવી રીતે તમારે પેન્સિલથી આ આખો પ્રશ્ન લખવાનો છે ચોપડીની અંદર જ ચોપડીમાંથી તમારે રફનોટમાં કે પાકા ચોપડામાં લખવાનું નથી પાકા ચોપડામાં તો ફક્ત તમારે જે ગિનતી છે એ જ લખવાની છે જે મેં તમને બતાવી એ પછી આ જોડકા છે જોડકા કેવી રીતે જોડવાના છે જેમ કે અહીં પેલા પંચમ લખેલું છે પેલા પંચમ લખેલું છે તો પંચમ ને પાંચ સાથે જોડી દેવાનું છે પછી અષ્ટ લખેલું છે અષ્ટ એટલે તો સાથે જોડી દેવાનું છે દ્વાદશ દ્વાદશ એટલે બાર તો દ્વાદશ ને બાર સાથે જોડી દેવાનું છે ચતવારી ચતવારી એટલે ચાર તો ચતવારીને ચાર સાથે જોડી દેવાનું છે નવ એટલે નવ નવ લખેલું છે અને નવ ના આંકડા સાથે જોડી દેવાનું છે વેરી ગુડ તો આ બધું હોમવર્ક તમે કરી લેજો એ થઈ જાય બાદ નીચે આપેલા શબ્દોને અંકમાં લખવાનું છે આ પ્રશ્નમાં જેમ આપણે અંકની સામે શબ્દો લખાતા એવી જ રીતે આ પ્રશ્નમાં આપણે શબ્દની સામે અંક છે એકાદશ એકાદશ એટલે તો તમારે અહીંયા સંસ્કૃતના બે એકડા કરવાના છે નવ એટલે અહીંયા નવડો કરવાનો છે શટ એટલે શું થશે છ શું થશે છ તો તમારે અહીંયા છગડો કરવાનો છે અષ્ટ એટલે આઠ પંચ એટલે પાંચ એવી રીતે તમારે આ પ્રશ્ન પૂરો કરવાનો છે હવે આ પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ તો આપણને બધાને નાનપણથી ગમે છે આ ખાલી ચિત્રમાં ટપકા જોડવાના છે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે ખ્યાલ છે તમને જો આ પ્રવૃત્તિમાં શું લખેલું છે કૌંસમાં આપેલી સંખ્યાને શબ્દ ચોરસમાંથી ગોતી તેની ફરતે લીટી કરો જેમ કે અહીંયા અષ્ટ આપેલું છે તો આ કેમ અષ્ટ ઉપર ગોળ ચક્કર કરેલું છે એવી રીતે અહીં દ્વાદશ આપેલું છે તો તમારે ગોતવાનું છે અહીંયા દ્વાદશ ક્યાં લખેલું છે ક્યાં લખેલું છે દ્વાદશ તો જ્યાં તમને દ્વાદશ લખેલું દેખાય ત્યાં તમારે એની ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું છે અને એવી રીતે અહીંથી આ સ્વાધ્યાયથી લઈ અને આ પ્રવૃત્તિ સુધીનું બધું જ હોમવર્ક તમારે કરી અને મને ફોટો મોકલવાનું ભૂલવાનું નથી તો આજે તમારે શું શું હોમવર્ક થશે પહેલાં તો પાકા ચોપડામાં આપણે જોયું એવી રીતે એક પેજ લખવાનું છે સંસ્કૃત ગિનતી એ લખાઈ જાય પછી આ પાઠ સ્વાધ્યાય પોથીમાં લખવાનો સ્વાધ્યાય પોથીમાં નહીં સોરી પાઠ્યપુસ્તકમાં લખવાનો છે સ્વાધ્યાય પોથીમાં આપણે આના પછીના લેક્ચરમાં લખીશું તો આવજો